सब्सक्राइब करो आ चैनल ने। વિશેષ ના કપડા ઇસ્ત્રી માં આપ્યા હતા તે આવી ગયા શ્રદ્ધા વિશેષ નું બહુ ધ્યાન રાખે છે ને? બાળપણ ની મિત્રતા છે બંને. બાળપણ તો વીતી ગયું કોકિલા, આ સંબંધ ને આપણે નવું નામ આપીએ તો? ઉભો રે, બંદૂક લેતો જા. હે, અરે એ શ્રદ્ધા, શ્રદ્ધા તું વિશેષ, તે તો મને સુગંધ સુગંધ કરી નાખી. અરે આવી રીતે ના આવા યાર. આ રીતે ના આવું તો આ રીતે જોવા પણ ના મળે ને. તો શેઠ, તમે મને નોકરી આપશો ને? હું ખૂબ માલથી નોકરી કરીશ. અરે ને પગારમાં? એ દૂર 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 ઉભી રહે કેમ? અરે મને મોડું થાય છે યાર. મોડું તો મને પણ થાય છે, શું કરું એમાં? એ એ એ અરે ઠંડુ લાગે છે યાર. એ સદાની બચ્ચે, એ ઉભી રહે ઉભી રહે ઉભી રહે ઉભી રહે. અરે બધા મને પૂછશે કે આટલું બધું પરફ્યુમ કેમ? તો તો કહી દેજો કે શ્રદ્ધા મળી હતી. ગુડ મોર્નિંગ પાપા. ગુડ મોર્નિંગ ડિયર. એ હા, કમ 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 કમ. આટલું બધું પરફ્યુમ? એ મીટિંગ છે. હા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ પાપા. ઓકે, બાય બાય. બાય બાય. ઓ બાય. Ha 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 ha
છોકરાઓ છે મોટા ભાઈ. કોકિલા, રોજ સવારે બાપુજીના અસ્થિકુંભને પગે લાગું છું ને, બસ એક જ વાત યાદ આવે છે, વિશેષના લગ્ન કરી નાખો. હા મોટા ભાઈ, અમે આપણા કુટુંબ પર એક અભિશાપ રહેલો છે. બહુ નાની ઉંમરમાં આપણે આ સ્વજનો ગુમાવ્યા છે કોકિલા, પેઢીઓથી માંડ માંડા એક વંશવેલો બચ્યો છે. શ્રદ્ધા બેટા, આજે થોડી ખાંડ વધુ. હા સાંભળ્યું ને તે, વિશેષને પરણાવવાની ઉતાવળ છે અમને. આજે થોડી ખાંડ પણ વધુ અને પરફ્યુમ પણ વધુ. જગ્યાએ પતંગિયા હોવા જોઈએ નહીં? Excuse me, who are you? એટલે તમે કોણ છો? હું કોણ છું? ઉફ, તમે કોણ છો મને એડવાઇસ આપનારા, મને સલાહ આપનારા? આ એડની ક્રિએટિવ ડિરેક્ટર હું છું, તમે નહીં, સમજ્યા? હવે મને ઊભી થવા દેશો? યસ યસ. Listen one more thing. તમે આ રીતે આવીને કોઈને ડિસ્ટર્બ ના કરી શકો, સમજ્યા? એક એડ બનાવતી વખતે કેટલું ધ્યાન રાખવાનું હોય છે તમને ખબર છે? કન્સેપ્ટ નું ધ્યાન રાખવાનું, લોકેશન્સ નું ધ્યાન રાખવાનું, અને તમે આવીને સીધા કલર્સ અને બેકગ્રાઉન્ડ ની વાત કરવા માંડ્યા. એન્ડ બાય ધ વે, આ બેકગ્રાઉન્ડ માટે છેલ્લા 4 દિવસથી હું વિચાર કર્યા કરું છું. કેટલા દિવસથી? 4 દિવસથી. અને તમે આવીને તમારા સજેશન્સ આપવા માંડો છો. મહત્વની વાત એ છે કે તમે કોણ છો? કોણ છો તમે? કમાલના માણસ છો. કમાલના છો તમે, કમાલના. વોટ? વાઓ, વોટ અ સીન. પાર્થ, તું સ્કેચ જોયા? ફેન્ટાસ્ટિક, સુપર, અદ્ભુત. આનાથી વધારે સુંદર બીજું કઈ હોય જ ના શકે. હા, ઓયા, શ્રી સુમન. અને સુમન, તે અમને ઓળખ્યા કે નહીં? આ છે વિશેષ, તે જે એડનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે એ કંપનીના માલિક છે. તમને મળીને ખૂબ જ આનંદ થયો. તમને થયો? વિશેષ, આપણે મારી કેબિનમાં જઈશું. પપ્પા, મને તો ખબર જ નહીં કે હું જે માણસને વઢી રહી છું એ આટલા મોટા માણસ છે. શું? એક્ચ્યુઅલી એમણે મને કેવું જોઈએ ને કે કોણ છે? પછી શું? હું તેને જોતો જ રહ્યો. વિશેષ? જોતો રહ્યો એટલે એની વાત સાંભળવા માટે જોતો રહ્યો. એણે 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 મને બધું જ સમજાવી દીધું. શું? એ તો મને નથી ખબર એણે કશું કહ્યું ખરું, પણ હું તો પણ તારું ધ્યાન એને જોવામાં હશે. વિશેષ, પહેલી વાર તારા મોઢેથી કોઈ છોકરીનું નામ સાંભળી રહી છું. મળવું પડશે એને, જેણે મારા દોસ્તને પહેલી જ મુલાકાતમાં આટલો બધો ઇમ્પ્રેસ કરી નાખ્યો. પપ્પા, આમાં મારો શું વાંક? મને ક્યાં ખબર હતી કે કેટલા મોટા માણસ છે, એ કોણ છે, એમણે મને કેવું જોઈએ ને પપ્પા? પછી તો ભૂલ થાય જ ને. થાય ને, ભૂલ થઈ ગઈ, હવે મળે તો સોરી કહી દેવાનું. શું સોરી કહેવાનું પપ્પા?
હવે મને શા માટે મળે? અરે તમે એની એડ બનાવો છો, મળવાનું તો થશે જ ને. ને બેટા, મોટા માણસ આમ બે વખાણ કરે ને તો આપણું તો પ્રમોશન થઈ શકે. વખાણ? વખાણ ની વાત જવા દો પપ્પા, એ લોકો બહુ મોટા માણસ લાગે છે. અત્યાર સુધીમાં તો ભૂલી પણ ગયા હશે કે હું કોણ છું, મારું નામ શું છે. સુમન, સુમન નામ છે. ક્યારે એવું નથી થયું કે કોઈની સામે આંખ માંડીને જોઈ રહેવાનું મન થયું હોય? આજે એવું થયું. વાત કરતા કરતા એના એના વાળ ખુલી ગયેલા. આકાશમાં અચાનક વાદળ ઘેરાઈ આવ્યા હોય એવું લાગ્યું. એ કશું કહી રહી હતી ને મને દૂર દૂર ક્યાંક ઝરણું સંગીત રેલાવી રહ્યું હોય એવું લાગ્યું. આછા ગુલાબી હોઠ ગાલો. હેલો. ક્યાંક એવું તો નથી ને કે તું એના પ્રેમમાં પડી ગયો હોય? હું પ્રેમમાં પડીશ તો તને ખબર નહીં પડે. એ મારી આંખોમાં જો, કોના માટે પ્રેમ છે? દેખાય છે? વાત કરતા કરતા એના વાળ ખુલી ગયેલા. આકાશમાં અચાનક વાદળ ઘેરાઈ આવ્યા હોય એવું લાગ્યું. એ હું પ્રેમમાં પડીશ તો તને ખબર નહીં પડે. મારી આંખોમાં જો, કોના માટે પ્રેમ છે એ દેખાય છે? મારા માટે વિશેષ, માત્ર મારા માટે. કોકિલા, બસ હવે તો એક જ ઈચ્છા છે, વિશેષના લગ્ન થઈ જાય શ્રદ્ધા સાથે. શ્રદ્ધા સાથે કઈ વાત થઈ? પ્રેમ છલકાય છે આંખોમાંથી, વાત શું કરું? ને વિશેષનું ધ્યાન આટલું બધું એ કઈ એમનેમ નથી રાખતી. વાત તો હવે વિશેષ સાથે કરવાની છે બસ. ને એ કઈ ના નથી પાડવાનો. શ્રદ્ધા સિવાય એની જિંદગીમાં બીજી કોઈ છોકરી છે જ ક્યાં? આજે મારી મમ્મીની પુણ્યતિથિ છે તો આ બધાને આપજો અને એમના માટે પ્રાર્થના જરૂર કરજો. આ અમારા તરફથી. તમે અહીંયા પાછા આવી ગયા? મારે તો શેઠની જોડે બધે જવું જ પડે ને. હું તમારી સાથે વાત નથી કરતી. પણ હું તો ગમે તેની સાથે વાત કરું છું. કેમ છો? શટ અપ. અમે તો અહીંયા ધાબળા વેચવા નીકળ્યા છીએ. આ શર્ટ કેમ માંગે છે? કોણ છો તમે? સુમન. આજે મારી મમ્મીની પુણ્યતિથિ છે એટલે હું અહીંયા આવી છું. અહીંયા પણ મારી પાછળ પાછળ આવી ગયા. માં ગુજરી ગયાનું દુઃખ જાણો છો? મજાક મસ્તીની કોઈ હદ હોય કે નહીં? હા. આઈ એમ સોરી. પણ હું તો આજે જે વિશેષના મમ્મીની પણ પુણ્યતિથિ છે. દર વર્ષે આજના દિવસે અહીં આવે જ છે, અહીંના વૃદ્ધોને જમાડે છે, વાતો કરે છે. વિશેષ બહુ જ સારો છોકરો છે. માં ગુજરી ગયાનું દુઃખ હું જાણું છું અને આજે તો એ દુઃખ પીવડાઈ ગયું. I'm sorry. It's all right. અજાણતા આજે મારા લીધે તમારી આંખોમાં આંસુ આવ્યા છે. બેની આંખોનું ઋણ રહ્યું મારા માથે. અચ્છા, તો એ ઋણ ક્યારે ચૂકવશો?
આવતીકાલે, આઈ મીન આવતીકાલથી નવરાત્રી છે, તમે આવશો અમારા આંગણે? હું નહીં આવી શકું. પ્લીઝ. હું ખરેખર નહીં આવું. શેઠાણી આવવાની ના પાડી લે. કઈ નહીં, હું તો જઈ શકું છું ને. ક્યારે બધું કામ નજર લાગી જશે કોઈકની. નજર લગાવવા તો આવી છું. એ ક્યાં છે? કોણ? ઓય, વિશેષ આટલું સજીને આવી તારા માટે, ને તું ક્યાં છે? સોળે શણગાર સજી કોના માટે? ભાવરી બનીને દોડી આવી તારા માટે. તું જ સુગંધ સુગંધ કરે અને તું જ રડાવે મને. એક વાર આંખ માંડીને મને જો, તારા જોયા વિના જ નજર લાગી ગઈ મને. શ્રદ્ધા બેટા, શ્રદ્ધા, હોય, હું વિશેષને ખૂબ જ પ્રેમ કરું છું, એમાં મારો કોઈ વાંક નથી. એમણે મને પોતાને કીધી, ખૂબ વાર કર્યો, મારી સંભાળ લીધી. અમે હસ્યા, લડ્યા, ઝઘડ્યા, રસાયા, તો મને એમ લાગ્યું કે અમારા બંને વચ્ચે જે છે એ પ્રેમ છે. હોય, મને એમની મીટિંગ પણ યાદ રહે. એમને નવરાત્રીની પહેલી રાત પણ યાદમાં રહે. વિશેષનો અનહદ પ્રેમ કરું છું, એ મારે એમને કહેવાનું હોય. હોય, હું શું કરું? હું શું કરું? હું શું કરું? હા પાડ. વિશેષ સાથે લગ્ન કરવાની હા પાડ. હું કહું છું, તારા હાથમાં મહેંદી લાગશે તો વિશેષના નામની જ. મારા હાથમાં તારો હાથ આપ, ને પછી જો મારો પ્રેમ મહેંદીનો રંગ બનીને તારા હાથમાં કેવો ચડે છે. તમે હાથ માંગો છો તો હું હાથની સાથે સાથે સાથ માંગીશ, જન્મો જન્મનો. સુમન,
મારા હાથની સાથે મેં મારો હૈયું પણ આપ્યો. જન્મો જન્મ આ સપનું તો નથી. મેં તમને ખબર છે ને કે આંખ ખોલીને સપના તૂટી જતા હોય છે. ક્યારેક દિલથી જોવાયેલા સપના સાચા પણ પડતા હોય છે. સુમન, મેં આજ સુધી તને સપનામાં જોઈ હતી, ને આજે આજે આંખની સામે છે. તમારા ઘરે મને સ્વીકારશે? જે મને ગમે એમને કેમ ના ગમે? શ્રદ્ધા, તારા અને વિશેષના લગ્નની વાત વિશેષના ફોઈએ કરી છે. વિશેષે નહીં, સાથે રમીને મોટા થયા તો શું? ઘર ઘર રમવું અને ઘર વસાવવું બંને અલગ વાત હોય છે. નહીં દાદા, મને વિશેષ પર પૂરો વિશ્વાસ છે. શ્રદ્ધા, શ્રદ્ધા મારી આંખોમાં જો. જોયું. પ્રેમ છલકાય છે? હા, પ્રેમનો દરિયો હિલોડા લેતો હોય એવું લાગે છે. શ્રદ્ધા, તું મને પૂછતી હતી ને કે હું કોઈના પ્રેમમાં તો નથી પડી ગયો? સાચે જ આજે મને પ્રેમ થઈ ગયો છે. અમને તો એકબીજાને કહેવા પૂછવાની પણ જરૂર ના રહી, બસ એકબીજાની આંખોમાં જોયું અને પામી ગયા કે એકબીજા માટે અપાર પ્રેમ છે જન્મોજન્મનો. વિશેષ કોની વાત કરે છે? સુમનની. એની સાથે લગ્ન કરવા છે. શ્રદ્ધા, એ તું રડે છે? વિશેષ પ્રેમ આંખથી છલકાય છે. સુમન. સુમન એટલે ફૂલ. ફૂલ તો સાંજે કરમાઈ જાય ને? હા, પણ એની સુગંધ રહી જાય છે. ફૂલ પડે તો ભગવાનના ચરણોમાં, અને ફૂલ તૂટે તોય કોઈનું ઘર સજાવવા. ઘર એટલે જે અમારા પોતાના હોય, મારે સંગાથ. પોતાના એટલે જે મારા મનમાં હોય, જીવનમાં હોય, જેના માટે હૈયું તરસે, જેના માટે હૈયું વરસે. સાચા હીરાની વીટી છે, જેની બાંધણી સોનાની છે. આની કિંમત શું હોઈ શકે? હા, અત્યારે તો આની કિંમત કાંઈ નથી. આ કિંમતી તો હવે, જ્યારે તમારી આંગળીમાં શોભે. માની લો કે આ સંબંધ અમે ના મંજૂર કરીએ તો? પપ્પા, સંબંધો તો ઈશ્વર બનાવે છે. કોઈની પણ નારાજગી સાથે હું આ ઘરમાં ક્યારેય નહીં આવું. સુમન, કહ્યું તું ને મેં કે મને ખોટા સપના ન દેખાડો.
કારણ કે સપના તૂટે છે ત્યારે ત્યારે બહુ પીડા થાય છે. નહીં સુમન, પાપા હું ને સુમન વિશેષ સુમનને કહી દે હમણાં હમણાં અહીંથી ચાલી જાય. પાપા સાંભળ્યું નહીં તે? તું અહીંયાથી જઈ શકે છે. પાપા પાપા હું હું સુમન પાપા સુમન 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 ના પાડી તીને કે મને મારી હેસિયતથી આગળ નહીં વધવા દેતો, એવા કોઈ સપના ના દેખાડતો જે ક્યારે પૂરા ના થાય. તમે લોકો તો બહુ મોટા માણસો છો સુમન, તમારે તો સુમન મોટા માણસોને પણ દિલ હોય છે અને દરેક દિલમાં દર્દ એક સરખું જ થતું હોય છે. ગમતા માણસોના હૈયા જોવાય સુમન, હૈયા નાના કે મોટા ના હોય તો અહીંયાથી જઈ શકે છે. સાંભળ, કરેજીને તારા પપ્પાને કહે છે કે કુંડળી લઈને મને મળે. તારી આંખમાં આંસુ આવે તો મારો વિશેષ પણ રડી પડે. તને રડવા નહીં દઉં. તારી આંખોમાં ક્યારે આંસુ નહીં જોઈશ, ક્યારે નહીં. પાપા થેન્ક યુ, પાપા થેન્ક યુ. વિશેષના લગ્ન નિર્વિઘ્ન થશે ને? બધું જ સુખરૂપ થવું જોઈએ પંડિતજી, છોકરી સારી છે. આમ તો બધું જ શુભ છે, પણ કન્યાને સંતાન યોગ નથી. પંડિતજી શું બોલી રહ્યા છો તમે? હા આ હું નહીં, પણ કન્યાની કુંડળીના ગ્રહો કઈ રહ્યા છે? કઈ ભૂલ તો નથી થતી ને પંડિતજી? પરિવાર જુઓ ને. રમણ ચાચા, કેટલા વિચિત્ર સંજોગ છે. વિશેષની કુંડળીમાં સંતાન યોગ છે, પણ કન્યાને સંતાન યોગ નથી. કોઈ નિવારણ, કોઈ રસ્તો? વિશેષ મારો એકનો એક દીકરો છે. વર્ષ વહેલો પાંગરે એવી દરેક બાપની ઈચ્છા હોય. આ ઘરે બાળકની જરૂર છે પંડિતજી. કોઈ રસ્તો છે? રસ્તો છે, જો તમે વિશેષના લગ્ન બીજી કોઈ કન્યા સાથે કરાવો તો જ તમારો વંશવેલો આગળ ચાલશે. અન્યથા આજ ગ્રહોની મરજી છે, અન્યથા આજ ગ્રહોની મરજી છે. તમને ખબર છે
કેટલું પ્રેમ કરું છું વિશેષને, ચીસ ઉઠે છે યાથી એવી કે હૈયાની સાથે સજ્જા ચીરાઈ જશે. ભોઈ, મારા દરેક શ્વાસમાં વિશેષ વિશેષ વિશેષ. ભોઈ, તમે કહ્યું હતું ને કે મારા હાથમાં મહેંદી લાગશે તો ફક્ત વિશેષના જ નામની. જુઓ ભાઈ, મારા હાથ તો ખરી ગમ છે. મારી તો સેથી ખાલી છે અને ખોળો પણ. વિશેષની ફોઈ હતી હું, માને માં હોત તો માં હોવાનો હક પણ જમાવતી. એક વાર વિશેષે લગ્ન કરવાની વાત કરી ને સુમનનું નામ દીધું ને માન કે બધા જ હક જતા રહ્યા. નસીબ દીકરા નસીબ. તો મારા જ નસીબમાં એનો વિરોધ શા માટે? વર્ષોથી એની આંખ સામે હું હતી ને એને સપનામાં બીજી કોઈ રાજકુમારી દેખાય. હું ના દેખાય હોય, મારો પ્રેમ ના દેખાયો, હું શું કરું બેટા? મેં તો તને હંમેશા વિશેષની વહુ તરીકે જોઈ છે. અમારા તો સપના નથી બદલાયા. અને બેટા, મેં તો તને વચન આપ્યું હતું ને કે હોય. તમે મને વચન આપ્યું હતું ને એ ફોગ નહીં થવા દો, નહીં થવા દો ફોઈ. જો મારા હાથમાં વિશેષના નામની મહેંદી નહીં લાગે તો બીજા કોઈના નામની નહીં લાગે ફોઈ. શ્રદ્ધા, મારી હથેળીઓ ને મારું જીવતર વિશેષ વિના સાવ કોરા ધાકોર, વિશેષ વિના કોરા ધાકોર. હા ફોઈ, વિશેષ વિના કોરા ધાકોર. મને કઈ નિશાની નહીં મળે. જે તમને ગમે તે. જન્મ તમારી. અને તને શું ગમે? તરસવું. અને તમને શું ગમે? વરસવું. ઘેરાયું છે આજ તારી આંખનું કાજળ થઈને વાતર ઘેરાયું છે આજ
તારે ભીજાઉં વાલ કે વરસાદમાં, તારે ભીજાઉં વાલ કે વરસાદમાં, તને પૂછે છે આજ તારો વાલમાં. કામ નથી કરવું? હા, પણ કામ તો ઘરે રહીને પણ થઈ શકે છે ને. ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ. અરે પણ કોઈને કામ હશે તો. એ એ હેલો 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 હેલો. અરે ભાઈ વાત કરો યાર. કોઈ વાત જ નથી કરતું. અરે ભાઈ અમને પણ વાત કરવાનો મૂડ નથી. તો પછી શેનો મૂડ છે? કહું પછી કહું તીરે તો કહું ને.
આ શું કરો છો? ફોઈ જોઈ જતો? ભલે ને જોઈ જાય. અચ્છા, દૂર જાઓ ને, મને શરમ આવે. તો આંખ મીચી દે. છોડો ને મને. હું કોને છોડતો નથી, પણ મને તો છોડી દીધી ને. કઈ નહીં, તું ખુશ છે તો હું ખુશ છું, પણ મારે તો હું ખુશ હોય તોય રડવાનું. તું મને કઈ રીતે ભૂલી શકે વિશેષ? તું મને કઈ રીતે ભૂલી શકે? પણ હું હંમેશા તને યાદ રાખીશ, હંમેશા યાદ રાખીશ. હું નહીં ભૂલી શકું તને વિશેષ, હું નહીં ભૂલી શકું તને. રહેમાનભાઈ, તમે ચમત્કાર જોયો છે? અરે ભાઈ, અમારા ઘરમાં તો સુમન બહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે. હા, ઘણા શુકનવંતા પગલા છે વહુના. હા, લગ્ન પછીના આ બે વર્ષમાં જ ધંધામાં અને તમારી તબિયતમાં સારો એવો સુધારો આવ્યો છે. અરે આ ઘરની રોનક જ બદલાઈ ગઈ છે. સાચું કહું, ક્યારેક તો આમ ખુશીના આંસુ આવી જાય છે આંખમાં. રૂપ એટલા જ ગુણ, વખાણ કરવા માટે શબ્દ પણ ખૂટી જાય છે. બસ રહેમાનભાઈ, હવે તો એક જ ઈચ્છા રહી છે મારી, કે આ ઘરમાં કોઈ મને દાદા કહીને બોલાવે. ચંદ્રને ગ્રહણ નડે, ફૂલોને કાંટા, સોના જેવો માણસ બનાવી ઈશ્વરે નસીબમાં લોઢાની મેઘ આપી. સર્વગુણ સંપન્ન સુમન વહુને સંતાન યોગ હોત તો. સુમન, એક વાત કહું, મને પણ એક સરસ મજાની ઢીંગલી જોઈએ છે. હા વિશેષ, પણ સુમન શું થયું? આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા, હજી આપણને. એ સુમન, અરે આમ રડવાનું નહીં, આટલી અમથી વાતમાં. આટલી અમથી વાત નથી વિશેષ, તમે આ ઘરના એકમાત્ર સંતાન છો. બાપુજીને ફઈને બધાની ઈચ્છા હોય કે હું આખરને વારસદાર આપું. આપના લગ્નને આટલો વખત થઈ ગયો, પણ વિશેષ, મને ડોક્ટર પાસે લઈ જાઓ ને, ચેકઅપ કરાવવાથી કદાચ. અરે પણ ડોક્ટર. વિશેષ, કીધું ને એકવાર, સામાન્ય ચેકઅપની વાત છે, કદાચ આપણને. સારું.
આ ટીંગની ગમી? બહુ સરસ છે. તો પછી મને પણ એક લાવી દેને. ભગવાને આવું મારી સાથે જ કેમ કર્યું? મને જાઓ શ્રાપ કેમ આપ્યો? કેટલા સરસ રમકડા લાવ્યા છો તમે, નાનકડી કેટલી સરસ ઢીંગલી લાવ્યા છો. એવી એક ઢીંગલી માટે આપણે આટલું બધું જોરવાનું? ભગવાન પર ભરોસો રાખ સુમન, ભગવાને આપણો મેળાપ કરાવ્યો છે, ભગવાન જ આપણી ઈચ્છા પૂરી કરશે. ખરેખર હું ભગવાને પ્રાર્થના કરીશ, પ્રાર્થના કરીશ ભગવાને કે આપણી ઈચ્છા પૂરી કરે. મંદિરોના પગથિયા ઘસી નાખીશ, ભગવાન પાસે ખોળો પાથરીશ, ભગવાન પાસે ને ભીખ માંગીશ કે મારો ખોળો ભરી દે. બસ મારો ખોળો ભરાય તો આપ ઘર ખુશીઓથી ભરાય, મારું ઘર આબાદ થાય, ખુશહાલ થાય. સુમન, હું પણ તારી સાથે આવીશ, હું પણ આવીશ. પૌનો ખોળો ભરાય એ માટે હવે તો માનતાઓ જ માનવી રહી. કેમ આમ બોલો છો ફોઈ? જિંદગી બાકી છે હજુ, ને વાત શ્રદ્ધાની છે તો અમે જઈ આવીએ છીએ. હા બેટા, જઈ આવો, શ્રદ્ધા સમય બદલી નાખે છે. તમે લોકો કેમ આટલા હતાશ થઈ ગયા છો? માની લો કે અમને બાળક જ નથી થતું તો શું કરીશું? ભગવાનની જેવી ઈચ્છા અને અમે બાળક વગર શું અટકી પડવાનું છે? પપ્પા, અમે કેટલું રડ્યા, તમે તો ન રડો પપ્પા, ના રડો, ના રડો. તમને 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 દાદા કહેનારું કોઈ આવશે. હા, તમને દાદા કહેનારું કોઈ આવશે. અરે ડોક્ટરે ના પાડી છે તો શું થઈ ગયું? ફોઈ, તમે હમણાં જ કહ્યું ને કે શ્રદ્ધા સમયને પણ બદલી નાખે છે. આવશે, આ ઘરમાં એક નાનકડું બાળક આવશે. જોજો, તમે આજ સુધી આ લાકડીથી ચાલ્યા છો ને, એ આવીને આનો ઘોડો બનાવશે. જોશું પપ્પા, જોજો. અને આવીને આખા ઘરમાં દોડા દોડ કરી મૂકશે, તોડફોડ પણ કરે. મારું બાળક હશે, મારું, અને એની બૂમા બૂમથી આખું ઘર ગાજશે. જોજો તમે. ધીરજ રાખો, ધીરજ રાખો. હું ને સુમન જઈએ છે ને યાત્રાએ, અમે લોકો મંદિરે જઈશું, હાથ જોડીને ઉભા રહીશું ભગવાનની સામે. શું હજાર હાથ વાળો અમને એક બાળક નહીં આપે? એક બાળક. નથી જોઈ શકતી હું અમને છોકરા વિના, આટલું હિજરાતા એમને ક્યાં ખબર છે કે એ લોકો જે સુખ માટે તરસી રહ્યા છે તો મૃગજળ સમાન છે. નથી એમને સંતાન યોગ, કહી દો એમને, કહી દો. કહેવાનું હોત તો લગ્ન પહેલા ક્યારનું કહી દીધું હોત કોકિલા. સુમનને સંતાન યોગ નથી, લગ્ન પહેલા પણ આપણે જાણતા હતા, છતાં એમના લગ્ન કરાવ્યું. એમના સુખમાં જ આપણું સુખ. હા મોટા ભાઈ, પણ સુમન અને વિશેષને હમ બાળક માટે વલખા મારતા હું નથી જોઈ શકતી. આ દિવસ આવવાનો જ હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે,
વેદના પણ પચાવી જશે આ લોકો. દુઃખિક જ વાતનું છે કે બાપુજીની અંતિમ ઈચ્છા ક્યારે પૂરી નહીં થઈ શકે. વિશેષના સંતાનના હાથે અસ્થિ વિસર્જન નહીં થઈ શકે. બહુ બેટા, મંદિરે કઈ હતી? હા, લો પ્રસાદ. બેટા, અમે બહુ ઓછું જઈ શકીએ છીએ મંદિરે, બસ વાર તહેવારે જઈએ. કાંઈ વાંધો નહીં, પ્રસાદ ઘરમાં આવવો જોઈએ. ભગવાન તો આપણે નથી બની શકવાના, પણ આરતીના દીવા બની શકીએ તોય ઘણું છે. પછી ભલે આપણે આપણી જાતને વાળવી પડે, પ્રસાદ બની શકીએ ને તોય જીવન લેખે લાગ્યું ગણાય. પછી ભલે આપણે શ્રીફળની જેમ વધેરાઈને વેચાઈ જવું પડે. કાકા, કાકા શ્રદ્ધા કોણ છે? કાકા કોને મને શ્રદ્ધા કોણ છે? મને નહીં કહો. સાંભળ બેટા, શ્રદ્ધા પણ આરતીના દીવા બની શકીએ તોય ઘણું છે. પછી ભલે આપણે આપણી જાતે વાળવી પડે, પ્રસાદ બની શકીએ ને તોય જીવન લેખી નાખ્યું ગણાય. પછી ભલે આપણે શ્રીફળની જે મધે રહીને વેચાઈ જવું પડે. સુમન, સુમના શું કરે છે તું? તું એકલી યાત્રાએ જઈ રહી છે? સુમન, તું એકલી યાત્રાએ જઈ રહી છે? મારું ચાલે ને તો હું એક ડગલું પણ તમારાથી દૂર ન જાઉં. પણ શું કરીએ, આ ઘરને બાળક આપવા માટે મારે એટલું તો કરવું જ પડશે ને. અને અને હું ક્યાં તમારાથી દૂર જાઉં છું? ભગવાનને ધામ જાઉં છું, એમાં વળી એકલું શું અને સંગાથે શું? તમે તમારું ધ્યાન રાખજો, મારા ઘરનું ધ્યાન રાખજો, પપ્પાજી અને ફઈનું પણ ધ્યાન રાખજો. અને મારી ચિંતા નહીં કરતા, કારણ કે તમે આપેલી આ નિશાની તો મારી પાસે છે જ ને. અને મારી એક નિશાની તમે પણ કાયમ યાદરૂપે રાખજો. સુમન, ધ્યાન રાખજો તમારું
અને મારા ઘરનું ધ્યાન રાખજો. તમને ખબર છે, નાની હતી ને ત્યારે જ મારી માં ગુજરી ગઈ, પણ તમને જોયા ને ત્યારથી મારી એક હોડ પણ પૂરી થઈ ગઈ. પણ બેટા આમ કેમ? થોડા દિવસની જ તો વાત છે. એ જ કહું છું ભાઈ, હવે બસ થોડો વખત જ બાકી છે, થોડીક જ વાર છે. સુખી રે બેટા. ચાલ બેટા. હેલો રહેમાન કાકા, શું થયું રહેમાન કાકા? સુમન બહુ નથી રહ્યા, અમે હોડીમાં બેસી સામે કાંઠે જતા હતા અને અકસ્માત થયો. સુમન બહુ નથી રહ્યા બેટા. હેલો વિશેષ બેટા, હેલો હેલો ચાલે 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 જન્મ જન્મ સાથ નિભાવવાના વાયદા કર્યા હતા, આ વાયદા તોડે ના ચાલે. સુમન, હો સુમન, સુમન, સુમન બંધ
તો કહીએ આવો અહીંયા આવો સુમન ગઈ છે ત્યાંથી સુમનની કોઈ પણ વસ્તુ મળતી નથી એના ફોટા અમારા લગ્નની વિડીયો કેસેટ ક્યાં છે બધું ક્યાં છે આપણે ત્રણ ત્રણ વાર આખું ઘર ભેદી નાખ્યું છે શેઠાણીનો એક એક ફોટો જડો નથી સાચું કહું છું મને મને કઈ ખબર નથી તો જાય ક્યાં બધું મારે નથી કરવી આ નોકરી આટલા ઓછા પગારમાં આટલું બધું રડવું ના પોસાય શેઠાણી ગયા એ દિવસથી તો મારી આંખો સુકાઈ નથી ઓળખાણમાં એક દીકરી છે બહુ દુઃખી છે બિચારી સંજોગ એવા છે કે એને થોડો વખત દૂર રાખવી પડે એમ છે અને મારા ઘરે એ રહી શકે એમ નથી બેટા બીજો કોઈ આશરો ન સૂઝ્યો એટલે એને હું અહીં લઈ આવ્યો બેટા થોડો વખત રાખીશ ને હા હા કાકા કેમ નહીં લતા બેટા સુમનના ફોટા તમારા લગ્ન સમયની વિડીયો કેસેટ કે સુમનની કોઈ પણ વસ્તુ અમે ક્યાંય નથી સંતાડી વિશેષ દીકરા ક્યાં સુધી તું આમ જીવીશ નસીબમાં માણસ સાથે જો જીવવાનું ઓછું લખાયું હતું તો માણસના સંભાળાઓ સાથે કેટલું જીવીશ તું કેટલું મારી તો જિંદગી જ ખાલી ખમ થઈ ગઈ છે બસ હવે તો કાં તો મારો શ્વાસ ખૂટે કાં તો મારી સુમન મન મળે વિશેષ બેટા સુમન વહુને તો આપણે ગુમાવી ચૂક્યા છે હવે તું કહે છે કે તારા શ્વાસ ખૂટે તો સારું બેટા જેને રડતા પણ નહોતા જોઈ શકતા એને મળતા જોવાનો દિવસ આવ્યો આ જીવનમાં વિશેષ તને સુમને પ્રેમથી જીવતા શીખવાડ્યું હતું ને તું આમ નહીં બેટા જો તું આમ કરીશ ને તો સુગન બહુનો જીવ અવગત જશે બેટા અરે મારું મન તો એ માનવા જ તૈયાર નથી કે સુમન મૃત્યુ પામી છે તારું મન તો એ વાત માનવા પણ તૈયાર નથી કે શ્રદ્ધા જીવતે જીવ મરી ગઈ હોય ને એમ જીવે છે હા બેટા હાથ સુધી તું જેને બહુ પ્રેમ કરતો હતો ને એના માટે જીવ્યો હવે બને તો એના માટે જીવ કે જે તને બહુ પ્રેમ કરે છે
ખબર છે લતા, જેને પ્રેમ કરીએ એને પામી શકીએ ને તો સપનાઓમાં ને જાંચવાઓમાં કોઈ ફેર ના રહે. પ્રેમ એટલે માત્ર પામવું નહીં, કારણ કે જાંચવા તો મારા નસીબમાં લખાયા છે. પાપણ ખરે તો મુઠ્ઠી પર આમ રાખી ને ભગવાન પાસે કંઈ માંગવાનું હોય. માંગી લે તારા નસીબનું. આપ્યો. એક વાત કહું, એમની પત્નીનું અવસાન થયું છે ને, તો અત્યારે સાવ એકલા હશે. એમને સંભાળ રાખનારું કોઈ જ નહીં હોય, એટલે તું એકવાર એમને મળ્યા. જો સૌથી વધારે તારી અત્યારે જરૂર હશે. ના લતા, એકવાર. પણ ઘરે તો સપના પૂરા થાય છે. છુપાવાથી કંઈ જ નહીં થાય. મારી સામે જોતો સુમન, શું છે આ બધું? જીવે છે તું? મેં ત્યાં વિશેષની શું હાલત છે ખબર છે તને? શું છે આ બધું? અને તું શ્રદ્ધાના ઘરે? સુમન, જવાબ આપ મને, જવાબ આપ મને. જીવતે જીવત મારે મરવું પડ્યું. અરે જીવતે જીવ તો વિશેષ ત્યાં મરી રહ્યો છે. આ છે તારો પ્રેમ? હું શું કામ કર્યું તે સુમન? વિશેષ તને કેટલો પ્રેમ કરે છે ખબર છે તને? જીવથી એ વધારે પ્રેમ કરે છે મને. એટલે જ તો મારે જીવ આપવાનું નાટક કરવું પડ્યું. પણ કેમ? આપણા દાદાજીની અંતિમ ઈચ્છા માટે. પાપાજી જાણતા હતા કે હું ક્યારે માં નહીં બની શકું, છતાં એમણે મારા લગ્ન કરાવ્યા અમારી ખુશી માટે. અને દાદાજીની અંતિમ ઈચ્છા હતી કે
એમના પૌત્રનો દીકરો એમના અસ્થિ વિસર્જન કરે. મુજબ આગળના નસીબમાં તો ખાલી ખોળો રહેવાનો શ્રાપ હતો. અને એટલે જ મેં રહેમાન કાકા સાથે મળીને આ નાટક કર્યું. વિશેષ, આમ જીવાય કોના માટે જીવવું? એમના માટે જે તમારી ચિંતા કરે છે, એમના માટે જે તમને પ્રેમ કરે છે, પપ્પા માટે, ફોઈ માટે. વિશેષ, હું સુમનને ન ભૂલી શકું. હા બેટા, સુમનના અવસાન પછી જાણે કે વિશેષે પણ જીવવાનું છોડી દીધું છે. બસ બેટા, એક તું જ છે, સંભાળી લે મારા વિશેષને, એને ફરીથી હસતો કરી દે. સુમનના મોતનો મલાજો જાળવીને હું એટલું જરૂર કહીશ બેટા, આજે તારી હથેળીઓ કોરી એટલે છે કે કદાચ એમાં વિશેષના નામની જ મહેંદી લગાવવાની હોય. વિશેષ, વિશેષ બેટા, અમે લોકો હવે કેટલું જીવવાના? તું નથી ઈચ્છતો કે અમારી આંખો શાંતિથી વિચાય? પપ્પા, બેટા એક ચિંતા કોરી ખાય છે, તમારા ગયા પછી તારું શું, તારી સંભાળ કોણ રાખશે? બેટા, માણસને માણસની જરૂર હોય છે. સુમન બહુ હોત તો વાત જુદી હતી, એના ગયા પછી તો તું જાણે જીવવાનું જ ભૂલી ગયો. હું શું કરું રહેમાન કાકા, હું શું કરું? બીજા લગ્ન કરી લે. રડો નહીં પપ્પા, પ્લીઝ નહીં રડો. બેટા નાની પાડતો, જે આંખો આપણા માટે પીની થાય એ આપણા જ કહેવાય ને. આપણા તો લોહીના સંબંધો છે, પણ જે આંખો તારા માટે રડે છે બેટા, શ્રદ્ધાને સંબંધો આપ. બેટા, શ્રદ્ધા સાથે લગ્ન કરી લે. જો મેં તારી માને મરતી વખતે વચન આપ્યું હતું કે હું વિશેષને દુઃખી નહીં થવા દઉં, પાડી દે બેટા લગ્નની, હા પાડી દે.
જો ના નહીં પાડતો બેટા તું બેટા વિશેષ જો બેટા કલો બાપનું વચન પૂરું થવા દે બેટા વચન પૂરું થવા દે બેટા વચન પૂરું થવા દે સુમન થકી બગીચાઓ શોભે, સુગંધ થકી નહીં ખાલી. કઈ રીતે હું સુમનને ભૂલી શકું? શ્રદ્ધા પત્ની હતી એ મારી, પણ આજે હું તમારી પત્ની છું ને આજની રાતે જ તમે મારું નામ ભૂલી જાઓ. થઈ ગઈ સુહાગરાત હવે. અને હા, મારું નામ યાદ રાખજો.
આજે વહેલી સવારે ઓફિસ ચાલ્યા ગયા? બેટા, આ મારે પૂછવાનું હોય તને. શું વાત છે શ્રદ્ધા? કોઈ વિશેષ તો આજે પણ મારાથી દૂર જ રહ્યા. દરિયાની વાત કર્યો, એટલું યાદ ના રહ્યું કે દરિયો તો ખારો, એ તો તરસ્યા જ રાખે. બેટા, દરિયો સાચા મોતી પણ આપે. વિશેષ બેટા, ઘરે નથી જવું બેટા. યાદ છે ને, ઘરે કોઈ રાહ જોનાર હોય ત્યારે મોડું ન કરવું જોઈએ, ન ઘરે જવામાં કે ન યાદ કરનારની પાસે જવામાં. વિશેષ, આટલું બધું મોડું કરાય? વિશેષ, દીવાબત્તીના સમય મારે તમને ઘરમાં જોવા હોય તો એક તો આખો દિવસ દૂર રહીએ અમે, ને વળી પાછું સાંજ પડે તમારી રાહ જોવાની. આ મને નહીં પોસાય. હા, એ બહુ રૂપિયા કમાઈ લીધા. ચાલો આજે આપણે એક થાળીમાં જમીએ. જુઓ ને, આજે મને તમે તમારા હાથથી જમાડો ને. એ શું થયું? હા, હવે એમ નહીં કહેશો કે સુમન પણ મારી જોડે આમ જ લડતી હતી? એ યાદ આવી ગઈ? ખડી છે, ખડી આમ બોલતા. સુમનને યાદ આવી? જમવાનું કાઢું છું, જમી લેજો. વિશેષ બેટા, જમવું એ સુખ નથી, સાથે બેસીને જમવું એ સુખ છે. તારા લીધે આ સુખથી શ્રદ્ધા પણ વંચિત રહી છે, એ પણ નથી જમી. હાલો, હું શું કરું લતા? એક ભાવમાં બે ભાવ થાય, પણ બે ભાવ એકસાથે કઈ રીતે જીવી શકાય? કહેવાની રીતે તો હું એમની પત્ની છું, પણ આજે વિશેષ સુમનની યાદ સાથે જીવે છે.
યાદ યાદો તો ખરા દરિયા જેવી હોય છે, હંમેશા તરસી રાખે. જો વિશેષ સુમનને ક્યારેય નહીં ભૂલી શકે. તો સુમનની યાદ સાથેના વિશેષનો સ્વીકાર કર. સુમનની યાદ સાધના વિશેષનો સ્વીકાર કર. તમને ખૂબ જ પ્રેમ કરીશ, ભૂલ મારી પણ હતી, હું તમારા સુખ વહેંચવા તૈયાર હતી, પરંતુ દુઃખ નહીં. આજથી સુમનની યાદ આપણા બેઉની. પ્રેમ એટલે સ્વીકાર કરવો ખુશીઓનો, જિંદગીનો, હાસ્યનો ને આંખેથી આવેલા આંસુઓનો પણ. આ કોણે કહ્યું આવું? લતાએ. લતા કોણ? લતા મારી દોસ્ત. બિચારી બહુ જ દુઃખી છે, પણ આજે હું જે કંઈ પણ બદલાય છું તમને પામી શકી છું એ ફક્ત એના લીધે. એણે મને જે જે કહ્યું હતું એ બધી વાત સાચી પડી. એવું લાગે છે કે તમને ઘણા વખતથી ઓળખે છે. એક વખત અમે બંને બેઠા હતા, એની આંખેથી પાપણ ખરી, તો મેં એને મારી મુઠ્ઠી પર મૂકી. અમે કીધું, માંગ, ભગવાન પાસે જે કંઈ માંગવું એ માંગ. તો એણે મને કહ્યું, નહીં, તું માંગ. તો મેં આંખો બંધ કરી ને ભગવાન પાસે તમને માંગ્યા. ભગવાને મને તમે આપી દીધા. એટલે એના નસીબનો હું તને મળ્યો. વિશેષ હેલો.
લતા, લતા આજે હું ખૂબ જ ખુશ છું. તારા એ પણ ખુશ છે ને? હા, એકવાર અમને મળવા આવ ને, મારા વિશેષને જોવાનું મન નથી થતું. થાય છે. અત્યાર સુધી અમારાથી દૂર રહીને હંમેશા તમે અમારી સાથે રહ્યા છો. એક વાર તો આવો અમારે આંગણે. હેલો 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 એ હેલો લાવો તો. શું તો? હેલો હેલો લતા, હેલો સદા, સદા સદા શું થયું? સદા સદા તું ઠીક છે? સદા સદા તબિયત તો ઠીક છે ને સદા? હવે થોડા મહિના તબિયત ઠીક નહીં રહે. હા, કેમ? મહેંદીનો રંગ ચડી રહ્યો છે વિશેષ. મહેંદીનો રંગ? પપ્પા, પપ્પા વિશેષ, પપ્પા. એ પપ્પા, વિશેષ પપ્પા. એક મિનિટ, હું પપ્પા. એક મિનિટ, પપ્પા. હે પપ્પા, એ પપ્પા, એ પપ્પા, એ હો, એ પપ્પા. રમકડા તો સુમન હતી ત્યારે તમે લઈ આવ્યા હતા ને? બહુ જ સરસ છે. જુઓ ઢીંગલી કેટલી સરસ લાગે છે. આ ઢીંગલી ગમી? બહુ જ સરસ છે, એકદમ સુમન જેવી. તારા જેવી. જુઓ વિશેષ, જ્યારે આપણું બાળક આવશે ને ત્યારે આ બધા જ રમકડાથી રમશે. રમકડા પણ કેટલા ખુશ દેખાય છે, તમારી ને મારી જેમ. Thank you.
બાપુજીના અસ્થિ વિસર્જન આપણે વિશેષના બાળકના હાથે થશે. જીવનના તડકા છે ક્યારેય સમજાયા નથી. સુમનના અવસાન પછી એવું લાગતું હતું કે આ ઘરમાં ક્યારે હસવાનો અવાજ નહીં આવે. પણ જુઓ, અરે જુઓ, અહીંયા તો ખુશીઓના મેળા લાગ્યા છે, મેળા. હા મોટા ભાઈ, વિશેષ કેટલો ખુશ છે. કદાચ આટલી ખુશી સુમન ભાવ થકી મળી હોત તો. આ ખુશી એના થકી જ તો છે બેટા ભાઈ. આપણને વિશેષની ખુશીથી એ કઈ રીતે દૂર હોઈ શકે મોટા ભાઈ? બસ હવે તો ભગવાનને એક જ અરજ કરવાની કે આપણા વિશેષના જીવનમાં આવેલી ખુશીઓને કોઈની નજર ના લાગી જાય. સુમન બેટા, એક માઠા સમાચાર છે. વિશેષનો અકસ્માત થયો છે. જીવે છે? ડોક્ટર સાહેબ, હવે ચિંતાની કોઈ વાત નથી. હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. અમે મળી શકીએ એને? જસ્ટ બે કલાક પછી વાનમાં આવે, એના પછી તમે એમને મળી શકો છો. એન્ડ ડોન્ટ વરી ધેન, થિંગ્સ વિલ બી ઓકે. ડોક્ટર, શુક્રિયા. હશ, તમાન ચાચા. મોટા ભાઈ. હા ભાઈ, વિશેષને કેમ છે? સારું છે. હે ભગવાન, ખુશખબરી છે મોટા ભાઈ. આપણે ત્યાં લક્ષ્મી પધાર્યા છે. સાચે સાચ લક્ષ્મી જ પધાર્યા છે. મારો સુનો સંસાર હર્યો ભર્યો બન્યો. એવું લાગે છે કે જાણે ભગવાને તને મારા દુઃખ દૂર કરવા મોકલી. બસ હવે તારે ક્યાંય નથી જવાનું, મારી સાથે જ રહેવાનું છે. અને તને ખબર છે, વિશેષ કહેતા હતા કે સુમનને પણ દીકરી જ જોઈતી હતી.
કેવું લાગે છે હવે તમને? સારું. દીકરી ક્યાં? દીકરી એની મોટી માં પાસે છે. લતા, મારી સહેલી લતા. મારું કામ પૂરું થઈ ગયું, હવે મારે જવું જોઈએ. એ તો મને મારા શ્વાસથી પણ ઓળખી જશે. અને જો એવું થશે તો આગ લાગશે મારા વિશેષના સુખી સંસારમાં. જતી રહેવા દો મને, જવા દો મને. હા બેટા, પણ એક વાત કહું, આ દીકરી માટે તે આ ઘર છોડ્યું. હવે આ જ દીકરી તને આ ઘર નહીં છોડવા દે તને. વિશેષ, આપણી દીકરી લતા સાથે કેટલી હળીમળી ગઈ છે ને? એમ લાગે છે કેટલાય વખતથી સંબંધ છે. હા, કોઈ પણ કેટલા હાડી મળી ગયા છે લતા સાથે. ચાલો હવે તમે આરામ કરો, સૂઈ જાઓ. કાલે સુમનની પુણ્યતિથિ છે ને? સુમનની યાદ તો આપણા બંનેની યાદ છે.
સુમનની આજે પુણ્યતિથિ છે, એની માટે પ્રાર્થના જરૂર કરજે. અરે કોઈ નો નહીં, હું મરી જાઉં, મને વાગે અકસ્માત થાય તમારે શું? જ્યારે મારી સુમન ગઈ ને ત્યારે હું સાવ એકલો પડી ગયો. હવે હું જીવું કે મરું તારે શું? બસ કરો વિશેષ, બસ કરો. શ્વાસ ચાલતા રહ્યા માટે જીવતો નથી રહ્યો. કોઈના એક એક શ્વાસ મારા નામે હતા એટલે જીવતો રહ્યો. પગરવ નહી પામી જાવ સુમન તો તારું જીવતર મારાથી છાનું કઈ રીતે રહેવાનું? કઈ રીતે રહેવાનું? મારે અહીંથી જવું પડશે. જો હું જીવતી છું એ વાતની જાણ શ્રદ્ધાને ના થવી જોઈએ. તમને મારા સમજે? મારા સમ નહીં સુમન, નહીં. વિશેષ, આગળથી બહુ પાયામાં તમારા પ્રેમમાં વધારે તણાવ વેપેલા મારે જવું જ રહ્યું, જવું જ રહ્યું. નહીં સુમન, નહીં. સમજતા કેમ નથી? આપણા તો જન્મ જન્મના બંધન છે, આપણે તો મળતા જ રહીશું ને. જન્મ જન્મ નહીં જા.
તને મારો પ્રેમ મળ્યો, આખરમાં તું વહુ બનીને આવી, મારા પ્રેમને પામી શકી, આ ઘરને વારસદાર મળ્યો. જાણે છે, જાણે છે કોના સમર્પણ થકી? નહીં વિશેષ, તમે મારા સંગ છે. જીવ તે જીવ જેના નામના દીવા બળ્યા હોય એના સમ શું કામના સુમન? સુમન અશ્રદ્ધા, આ સુમન છે. બેટા, આ ઘરને એક બાળકની જરૂર હતી. વિશેષતા દાદાજીનું અસ્થિ વિસર્જન કરવું. સુમન માં બની શકે એમ નહોતી, એટલે તો વિશેષ વિનાના તારા જીવનની પીડા હું જોઈ શકતી નહોતી, અને એટલે જ વિશેષના નામની મહેંદીને તારે હાથ લગાવી, અને આજે જ્યારે તે સુમનને તારી દીકરીની મોટી માં કહી છે, એ જાણે કે ભગવાનનો ઈશારો હતો. સુમન સાચે જ તારી દીકરીની મોટી માં છે બેટા. સુમન રોકાઈ જાઓ, મોટા છે તને રોકાઈ જાઓ. ના જા દીકરા, આ ઘર તારું પણ છે. સુમન, મોટી માએ પણ એને ખૂબ વાલ કર્યું છે ને સુમન? સુમન, હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે આ મારો છેલ્લો જન્મ હોય, કારણ કે વિશેષ વિનાનું જીવન તો તમારે તો મળતા રહેવાનું, સાથે જ જીવવાનું. જન્મો જન્મ શ્રદ્ધા, આ ઘરમાં હું જ તને લાવી હતી આ ઘરના સંતાપ દૂર કરવા માટે. આ ઘરને બાળકની કિલકારીઓથી ગુંજવી દે એટલા માટે હું જ લાવી હતી ને તને. તો હવે જ્યારે તે આ ઘરને ખુશી આપી છે, ત્યારે તારી ખુશીને હું મારી કઈ રીતે કરી શકું? પણ સુમન, મેં તારા ભાગ્યમાં ભાગ પડાવ્યો છે, અને આજે જ્યારે નહીં, આ જન્મમાં તો મારું ભાગ્ય કંઈક જુદું જ છે. પણ મને મારા ઈશ્વર પર વિશ્વાસ છે.